મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ સાત વિશે સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર દસ વિશે જોઈ રહ્યા હતા જેમાં હવે આપણે આગળ જોઈશું તો કે પ્રદૂષણ માનવ પોતાની બુદ્ધિ શક્તિથી પર્યાવરણના વિવિધ ઘટકોના ઉપયોગ દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષે છે મહાત્મા ગાંધીએ કહ્યું છે કે આ માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયાને પ્રદૂષણ કહે છે જો ગાંધીજીના મતે છે પ્રદૂષણની વ્યાખ્યા તો માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયાને પ્રદૂષણ કહે છે પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષક કહે છે યાદ રાખજો પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષક કહે છે માનવી કુદરતી સંસાધનોનો અમર્યાદિત અને વિવેકપૂર્ણ ઉપયોગ કરે છે ત્યારે પર્યાવરણ છે પ્રદૂષિત થાય છે માનવ વિકાસની તીવ્ર ઝંખના ઔદ્યોગિકકરણ યાંત્રિકરણ અને પર્યાવરણ ને પ્રદૂષિત કરવા માટે જવાબદાર છે માનવ છે એ પોતાનો વિકાસ કરવા માટે છે એ ઔદ્યોગિકરણ દ્વારા ઉદ્યોગો દ્વારા યંત્રો દ્વારા વગેરે દ્વારા છે પર્યાવરણને પ્રદૂષિત કરે છે વર્તમાન સમયમાં ભૂમિ પ્રદૂષણ જળ પ્રદૂષણ હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે પ્રદૂષણની પર્યાવરણ માનવજીવન અને શરીરસૃષ્ટિ પર વિપરીત અસર પડે છે આપણે પર્યાવરણ પ્રદૂષણ તેની અસરો અને તેને રોકવાના ઉપાયો વિશે વિચારીએ અને પર્યાવરણ જાળવણી માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ તો પહેલું છે ભૂમિ એટલે કે જમીનનું પ્રદૂષણ જમીન ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારોને ભૂમિ પ્રદૂષણ કહે છે યાદ રાખજો વ્યાખ્યા જમીન ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારોને જમીન ભૂમિ પ્રદૂષણ એટલે કે જમીનનું પ્રદૂષણ કહે છે જમીન પ્રદૂષણ સહેલાઈથી અનુભવાતું નથી વિશ્વભરમાં ભૂમિ પ્રદૂષણ સતત વધી રહ્યું છે ગર્ભપરાશનો ઘનકચો કે પાણીનો નિકાલ ફળદુપ કે ખેતીલાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવા ઉદ્યોગોમાં વપરાયેલા દૂષિત પાણીનું ખુલ્લી જમીન પર છોડવું ઉદ્યોગોનો ઘનકચો જમીન પર ફેંકવો ઉલ્લંઘનની પ્રવૃત્તિઓ બાંધકામની પ્રવૃત્તિઓ ખેતી માટે રાસાયણિક ખાતર અતિ સિંચાઈ અને જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ તેમજ પ્લાસ્ટિકના ઉપયોગથી જમીન પ્રદૂષણ થાય છે આ જોશ તમે આકૃતિમાં જમીન પ્રદૂષણ આ બધા કારણોથી થાય છે તમે જાણવું ગમશે પંજાબના નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરોના વધારે વપરાશના કારણે જમીન પ્રદૂષણ થયું છે પંજાબના હોશિયારપુર ભંડ અને રોહતક જિલ્લાના ગામડાઓમાં રાસાયણિક ખાતરના અતિશય વપરાશથી કુવાઓના પાણી ભયજનક સપાટીએ દૂષિત થયું છે તેને પરિણામે ત્યાં વસતા લોકોમાં વિવિધ રોગો વિવિધ રોગોનો ભોગ બન્યા છે કેન્સર અને આંતરડા તથા પેશાબના રોગોનો વધારે ફેલાવો થઈ રહ્યો છે જેના કારણે તો કે જમીન પ્રદૂષણથી તાકાત વધી ગયો છે એના લીધે એના પછી જોઈએ તો જમીન એટલે કે ભૂમિ પ્રદૂષણને રોકવાના ઉપાયો કે જે આ બધું પ્રદૂષણ ફેલાય છે એને આપણે કેવી રીતના રોકી શકીએ છીએ તો જંતુનાશક દવાઓને રાસાયણિક ખાતરના બદલે જૈવિક અને દેશી ખાતર લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ ઘનકચરાનું વર્ગીકરણ કરી તેને પુનઃ ઉપયોગમાં લેવો જોઈએ પ્લાસ્ટિક એટલે કચરાનું રિસાઈલિંગ કરી રિસાયકલિંગ તેને પુનઃ ઉપયોગ કરવો જોઈએ ખેતીના ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી જે આપણે ભૂમિ પ્રદૂષણ છે એને અટકાવી શકીએ છીએ પછી છે જળ પ્રદૂષણ જળ જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને અને તેમાં બાહ્ય અશુદ્ધિઓ ભળે ત્યારે તેવા દૂષિત જળને જળ પ્રદૂષણ કહે છે યાદ રાખજો ફરી રિપીટ કરું છું જળ જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને અને તેમાં બાહ્ય અશુદ્ધિઓ ભરે ત્યારે તેવા દૂષિત જળને જળ પ્રદૂષણ કહે છે ગટરનું પાણી ઉદ્યોગથી પ્રદૂષિત પાણી ખનીજ તેલ વાહક જહાજોમાંથી થતું ઘડતર ખેતીના વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક વગેરે જળ પ્રદૂષણો માટે જવાબદાર છે આના બધા કારણે જળ પ્રદૂષણ ફેલાય છે તમે જોવો છો જળ પ્રદૂષણો હવે ચીન અટકાવવાના ઉપાયો તો ગર્ભપ્રાશ અને ઔદ્યોગિક પ્રદૂષિત પાણીને શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા બાદ તેનો નિકાલ કરવો જોઈએ શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા સિવાયના ગંદા પાણીના નિકાલ પર કડક નિયંત્રણ રાખવા જોઈએ પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના વપરાશ પર અંકુશ મૂકવો જોઈએ તો આ બધા કારણે છે આપણે પ્રદૂષણને અટકાવી શકીએ છીએ હવે છે હવા પ્રદૂષણ ઉદ્યોગો મિલો કારખાના તાપ વિદ્યુત મથકો વગેરે દ્વારા છોડવામાં આવતા ગેસ કે ધુમાડો વાતાવરણમાં ભળે છે જેને હવા પ્રદૂષણ કહે છે રિપીટ કરું છું વ્યાખ્યા ઉદ્યોગો મિલો કારખાના તાપ વિદ્યુત મથકો વગેરે દ્વારા છોડવામાં આવતા ગેસ કે ધુમાડો વાતાવરણમાં ભળે છે જેને હવાનું પ્રદૂષણ કહે છે હવાના પ્રદૂષણ માટે હવામાં ઉડતા રજકણો કે બળતણ તરીકે વાતાવરણમાં વપરાતા કોલસાના રજકણો કારખાનાના ધુમાડામાંથી કાર્બનયુક્ત રચકણો ભળે છે આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોમાં ધુમાડામાં રહેલા ઓક્સાઇડ કાર્બન મોનોક્સાઈડ બેન્ઝોપાલિયન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા હવાના પ્રદૂષકો ભળે છે ખનન અને બાંધકામની પ્રવૃત્તિથી પ્રદૂષકો હવામાં ઉમેરાય છે ખેતીનો ઘનકચરો સળગાવવાથી પણ હવાનું પ્રદૂષણ થાય છે એટલે આ બધાને કારણે છે હવામાં આ ધુમાડો છે ફેલાય છે કારણે પ્રદૂષણ થાય છે આકૃતિમાં તમે જોવો જ છો હવે છે એને અટકાવવાના ઉપાયો તો છે હવાના અટકાવવાના ઉપાયો હવા પ્રદૂષણ રોકવા માટે સરકારે કાયદા બનાવવાની ચુસ્ત કાયદા બનાવી ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ કાયદાઓનો ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ કોલસા પેટ્રોલ ડીઝલ વગેરેનો જરૂર પૂરતો ઉપયોગ કરવો જોઈએ પ્રદૂષણ મુક્ત એવા સીએનજી પીએનજી સૌર ઊર્જા વગેરેનો ઉપયોગ ઉપયોગોને પ્રોત્સાહિત કરવા જોઈએ જાહેર પરિવહનના મુસાફરી માટે લોકજાગૃતિ ફેલાવી જોઈએ વાહનો માટે પીયુસીનો કડક અમલ કરવો જોઈએ એના પછી ચોથું છે ધ્વનિ પ્રદૂષણ બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ એટલે ઘોંઘાટ આ ઘોંઘાટને આપણે ધ્વનિ પ્રદૂષણથી ઓળખીએ છીએ ફરી રિપીટ કરું છું બિનજરૂરી વધુ પડતો અસહ અવાજ એટલે કે ઘોંઘાટ આ ઘોંઘાટને આપણે ધ્વનિ પ્રદૂષણ તરીકે ઓળખીએ છીએ ઘોંઘાટ દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય છે સરખો હોય છે હળવું સંગીત સાંભળનાર વ્યક્તિ માટે રોક સંગીત ઘોંઘાટ લાગે છે જ્યારે રોક સંગીતના ચાક માટે તે કર્ણપ્રિય છે દરેક માટે છે એ સંગીત અલગ હોઈ શકે છે જે હળવું સંગીત સાંભળતા હોય એ જે રોક સંગીત છે એમાં ઘોંઘાટ લાગે છે અને જે રોક સંગીતના ચાકો છે એને છે આ વસ્તુ પસંદ છે તો આજે આપણે આટલું મૂકી છે બાકીનું આપણે નેક્સ્ટમાં જોશું થેન્ક યુ